નમસ્કાર. આજની ગીજુભાઈની બાળ વાર્તા છે હિસ્સત 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 હે. કઈ છે? એક બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ હતો ને, કઈ કામ ધંધો કરે નહીં, ઘરે રહે. એની પત્ની કાયમ કીધા રાખે કે કઈ કામ કરો ને, કઈ કામ કરો ને, ક્યાંક કમાવા જાઓ ને. બાજુવાળા ફલાણા શંકર છે એ તો જો કેટલું કમાય છે, બાજુવાળા બીજા આપણા છે એ ગોરપદુ કરીને કેટલું કમાય છે, એક તો આપણા રાજાની ત્યાં ગયા હતા ને તો કેટલું બધું ઈનામ આપ્યું. એ કે મને કાંઈ આવડતું નથી, તો કે હું તમને શીખાડું અને તમે પછી રાજા પાસે જાઓ અને રાજા પાસે જઈ અને એક શ્લોક બોલશો ને તો રાજા તમને ઈનામ આપશે. આપણો રાજા બહુ દયાળુ છે, કલાપ્રેમી છે. શ્લોક બોલનાર બ્રાહ્મણને ઈનામ આપે આપણો રાજા તો. મને શ્લોક આવડતો નથી. એની પત્ની કે શ્લોક તો હું શીખાડી દઉં તમને. એમાં શું થઈ ગયું? શ્લોક હું શીખાડી દઉં. પત્ની હોશિયાર હતી એટલે એના પતિને એટલે કે બ્રાહ્મણને શ્લોક શીખવાડ્યો. સરસ મજાનો સંસ્કૃતમાં બહુ સરસ શ્લોક શીખવાડ્યો. કીધું કે પાકો કરી લે. બે ચાર વખત તો બોલાવ્યો. બગડમ 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 જે કાંઈ શ્લોક હતો એ બોલ્યો. એ રહી ગયો યાદ? તો કે હા, એ કે રહી ગયો યાર. સવારે ઉઠાડ્યો, વહેલો ઉઠાડી પાછો બોલાવ્યો નવડાવીને. યાદ રહી ગયો? તો કે હા રહી ગયો. પછી તો કીધું હવે તો રાજા પાસે તું જા. બીજે દિવસે વહેલી સવારે ઉઠ્યો એની પત્નીને કે હાલીને જાઓ. તો રસ્તામાં થાક લાગે એટલે થોડું ખાવાનું બનાવી દે ને ભેગું. તો કે એની પત્ની કે હાલો બનાવી દઉં. એની પત્નીએ તો સરસ મજાના પુડલા બનાવી દીધા, મીઠા પુડલા, ખારા પુડલા બનાવી દીધા. બ્રાહ્મણને પુડલા બહુ વાલા. એ તો રસ્તામાં જાય, જલ્દી થાય, જલ્દી બપોર થાય, શ્લોક બોલતો જાય અને પુડલાની સુગંધ લેતો જાય. શ્લોક બોલતો જાય અને પુડલાની સુગંધ લેતો જાય. જલ્દી બપોર થાય, જલ્દી બપોર થાય એવી રાહ જોવે. નદીનો કિનારો અને બપોર થઈ ગયા. સુરત દાદા ઉપર આવી ગયા. 12 વાગી ગયા છે બપોરના. એકદમ તડકો, નદી ખડખડ વહેતી જાય. સરસ મજાનું એક આંબાનું ઝાડ, આંબાના ઝાડ ઉપર કોયલ બોલે અને બેઠા ન્યા અને નદીનું વહેણ ચાલુ. બ્રાહ્મણની કહ્યું હવે હું અહીંયા થાક ખાઈ લઉં અને પુડલાય ખાઈ લઉં. પેલા તો નાહ્યો બ્રાહ્મણ, હોય તો નાહવું પડે પેલા, જમતા પેલા, ભોજન લેતા પેલા. એટલે બ્રાહ્મણે તો નદીમાં બે ચાર ધુબકા માર્યા. ધુબકા મારી નાહી અને ભગવાનને પ્રાર્થના કરી અને પુડલા ખાધા. અને પુડલા ખાધા પછી તો ભાઈ શું થાય, નીંદર આવે એ ઘસ ઘસાટ થઈ જવાનું મન થયું. થાયકો તો સવારનો ચાલતો હતો એટલે સૂઈ ગયો. તો ભગવાનને કરવું ને, એ સવારે ઉઠ્યો ને એટલે સવારે શું ખાઈને સૂતો, સૂતોને રૂંઢે ઉઠ્યો. શ્લોક ભૂલી ગયો. યાદ કરે અગડમ બગડમ શું હતું, કાંઈ યાદ આવે નહીં. હું જાણો ઘરે જઈશ તો મારી પત્ની ખીજાશે, વાં જઈશ તો રાજા મને ઈનામ કંઈ આપશે નહીં. શું કરવું? તો નદી કિનારે બેઠો. એને એક વાત સાંભળી હતી કે નદી કિનારે બેસીએ ને તો શ્લોક આવડી જાય. એના કોઈક બીજા કોઈક બ્રાહ્મણને આવડ્યું હતું ને જળ કુકડીમાંથી, હે ખડબડ ખડબડ ખોદા થઈ એનું સાંભળ્યું હતું કથા. એટલે એમ થી એ જળ કુકડીની રાહ જોઈને બેઠો. ત્યાં તો એ જળ કુકડી દેખાણી સાચે, પણ જળ કુકડી કંઈ ખોદતી નહોતી. ખોદતી એ તો રમત કરતી હતી. બીજું બીજી રમત કરતી. શું કરતી ખબર? એ પોતાની ચાંચ છે ને, ચાંચ એક પથ્થર ઉપર ઘસતી હતી. શું કરતી હતી? પથ્થર ઉપર ઘસતી હતી. એટલે આને યાદ આવ્યું, હા ઘસે છે તો બોલો ઘીસત 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 હે. શું બોલો? એક લીટી આવડી ગઈ શ્લોક ની. હા 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 હા, મજા આવી ગઈ. હવે કઈક જળ કુકડી કરે ને તો કઈક બીજું કામ થાય. વળી પાણીમાં ચાંચ બોરે પથ્થર ઉપર લગાવે, પાણીમાં ચાંચ બોરે પથ્થર ઉપર લગાવે પાછી ચાંચ ઘસે, પાણીમાં ચાંચ બોરે પથ્થર ઉપર લગાવે ચાંચ ઘસે. એટલે ઘીસત 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 હે ઉપર લગાવત પાણી. શું કીધું? ઘીસત 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 હે ઉપર લગાવત પાણી. બસ બે આવડી ગયેલો. પછી એમ થયું તુને કિસ બાત પર ઘીસત, તુને કિસ બાત પર ઘીસત વો બાત મેને જાની, વો બાત મેને જાની. જો આખો શ્લોક આવો બહેનો સાંભળજો.
घिसत 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 है ऊपर लगावत पानी, तूने किस बात पर घिसत वो बात मैंने जानी। राजा ना दरबार में गयो, श्लोक आवड़ी गयो, ले राजा जी नमस्कार नमस्कार, બોલો એક ભૂ દેવતા, બોલો બ્રાહ્મણ દેવતા, શું કામ છે? મારી પાસે એક સરસ મજાનો શ્લોક છે, એનો જો તમે અર્થ કરી દો તો તમે સાચા। અરે રાજા કે મારા સભામાં તો આટલા બધા વિદ્વાનો બેઠા, બધાને આવડે સંસ્કૃતના શ્લોક, તો કે આ સંસ્કૃતનો શ્લોક નથી, કે સાદો શ્લોક છે પણ કોઈને આવડશે નહીં। તો કે કયો તો ખરા બ્રાહ્મણ દેવતા? બ્રાહ્મણે તો કીધું કે ઘિસત 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 હે ઉપર લગાવત પાણી, તુને કિસ બાત પર ઘિસત વો બાત મેને જાની। રાજા કેને પંડિતો બેઠા હતા ને સભામાં, કીધું કે કયો આનો અર્થ? બધાય માથું ખંજવાડે, આમાં એકબીજા સામે જોવે, આમાં એટલા તને આવડે, બોલો કે તને આવડે? રાજા તો ખીજાણા, એકબીજા સામે મોઢા સામે શું જોવો છો? મારા રાજ દરબારમાં આજ સુધી કોઈને આવડું નથી, એવું બનતું નથી, કે બધાને જવાબ આવડી જવા જોઈએ, આ એક બ્રાહ્મણ આવ્યો છે એના શ્લોકનો જવાબ નથી આવડતો, ખીજાણો રાજા। બધાયના પંડિતોને હતા, રાજા માફ કરો પણ આ તો એક શ્લોક બહુ અઘરો છે, અમે સંસ્કૃત ભણ્યા છીએ પણ આવી કઈ હિન્દી પ્રાકૃત ભણ્યા નથી, એટલે અમારા શાસ્ત્રમાં અભ્યાસ કરવો પડશે આ શ્લોકનો। તો કેટલા દી થશે? તો કે 10-15 દિવસ થશે। રાજાને રાજાએ બ્રાહ્મણને પૂછ્યું, કાંઈ વાંધો નહીં 10, તો કાંઈ 15 દિવસ મહિનો દી રાખો, મને ક્યાં વાંધો છે? તો કે તો એ મને અહીં ખાવા પીવાનું, રાજા કરે તમને ખાવા પીવા તો દેવું પડે ને। રાજાએ સરસ મજાનો એક બંગલો કાઢી દીધો, એના માટે નોકર ચાકર દાસીઓ બધું સગવડ કરી દીધી। બ્રાહ્મણને તો મજા મજા પડી ગઈ, 32 જાતના ભોજન આવે, નવા નવા કપડાં, ભીંજણા નાખવા વાળા નોકર ચાકર, ઓવન નાખે, સાંજે સુવે ત્યાં પગ દબાવી દે, બ્રાહ્મણને તો મજા મજા પડી ગઈ, ચોખા ઘીના લાડવા બને, બ્રાહ્મણને બીજું શું જોઈએ? દરરોજ સભા ભરાય, પંડિતો થોથા થોથા ઉથલાવે, રાજા કાયમ પૂછે, ભાઈ જવાબ મળ્યો નથી મળ્યો? તો બે ચાર પંડિતો ને ખીજાય રાજા, એટલે આવું કેમ જવાબ નથી મળતો? કે અમારા શાસ્ત્રો નથી, આપણે કે બાર દેશમાંથી પરદેશથી આપણે બીજા શાસ્ત્રો મગાવવા પડશે, ચોપડીઓ મગાવવી પડશે। તો રાજા કે જલ્દી મારતે ઘોડે જાઓ અને ચોપડા લઈ આવો, એમાં જેમાં અર્થમાં ગોતો આ બ્રાહ્મણને આપણે જવાબ તો કેવો પડશે, નકર આપણા રાજની આબરૂ જાય। કે મહિનો દી થઈ ગયો, બ્રાહ્મણ ગયો, રાજા જવાબ મળશે તમને? રાજા કે નિરાત રાખો ભૂદેવ, અરે મારી પત્ની મારા ગામડે રાહ જોતી છે, ભૂખી તરસી, કે હું એ કે ભિક્ષા માગી આવું, હું કામ કરી આવું, એ મારી પત્ની ખાય, તો તારી પત્નીને અમે તેડી આવી, બાપા એ પણ જવાબ મળશે ત્યાં સુધી તું અહીં રે। બે માણસોને મોકલાને તેની પત્નીને તેડી આવ્યા, એના છોકરાઓને તેડી આવ્યા, અને જ્યાં સુધી જવાબ મળે ત્યાં સુધી લ્યો। એ રાજાને છે ને મનમાં પૂછી ગયું કે આ કોઈને જવાબ ના આવડે, મહિનો બે મહિના 6 મહિના થઈ ગયા, જવાબ કોઈને મળ્યો પછી તો રાજા વિચારે કે શું અર્થ થતો હશે, શું અર્થ થતો હશે? ઘિસત 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 હે ઉપર લગાવત પાણી, તુને કિસ બાત પર ઘિસત વો બાત મેને જાની। કાયમ બોલો રાજા, કા શ્લોકનો અર્થ શું થતો હશે, શ્લોકનો અર્થ શું થતો હશે? એક દિવસ રાજા સવારના પોરમાં પોતાના બંગલાની અંદર બેઠા છે, અને વાણંદ છે એ દાઢી કરવા આવ્યો રાજા, શું કરવા આવ્યો? દાઢી, વાળ તો કાપવા પડે ને રાજાને, વાણંદ આવ્યો, વાળ સરસ મજાના કાપ્યા અને દાઢી કરતો હતો ને, રાજાનો શ્લોક યાદ આવ્યો, વાણંદે પાવડર આમ સાબુ બાબુ લગાવી દીધો, અને પછી હજીયો હોય ને વાણંદ પાસે, એ તમે જોયું હોય તો આમાં આમાં ઘસતો હોય, હજીયો વાળ દાઢી કરે ત્યારે, બરોબર? તો હજીયો આમ ઘસતો હતો ને વાણંદ, રાજાનો શ્લોક યાદ આવ્યો, આમ બોલો ઘસતો હતો એટલે હજીયો, તો રાજા એ બોલ્યો ઘિસત 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 હે, શું બોલ્યો? ઘિસત હે, વાણંદ સજ્યો ઘસતો હતો એટલે રાજા બોલ્યો ઘિસત 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 હે, પછી વાણંદ ઓલું પાણી લગાવે, ચામડું હોય ને એના પર પાણી લગાવે તો જ સજ્યો ધાર નીકળે, એટલે પાણી લગાવ્યું, તો રાજા પાછો બોલ્યો કે ઉપર લગાવત પાણી, શું બોલ્યો? ઘિસત 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 હે ઉપર લગાવત પાણી, રાજા બોલ્યો કે તુને કિસ બાત પર ઘિસત વો બાત મેને જાની। આટલું રાજા બોલ્યા ને તો વાણંદ નાખવા તો હજ્યો બજ્યો પડી ગયું, પથ્થર પડી ગયો, ચામડું પડી ગયું, રાજા તો રાજાના પગમાં વાણંદ પડી ગયો, રાજા માફ કરી ગયો મહારાજ, રાજા કે આ પગમાં કા પડી ગયો માફ, હું તો શ્લોક બોલ્યો એટલે ઉભો થાય, કે કેમ કે માફ કરી દો તને, તને માફ ના થાય, રાજા તો હોશિયાર હોય ને, ખબર ના પડવા દે કે વાણંદને હું કરવા માફ કરવો, શું ભૂલ કઈ રીતે? રાજા તમે જ હમણાં બોલ્યા
કે ઘીસત 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 હે ઉપર લગાવત પાણી તુને કિસ બાત પર ઘીસત વો બાત મેને જાની. તમે જાણો તો છો બધું કે મેં ઘસ્યો ઉપર પાણી લગાવ્યું, હું હુકારવા ઘસતો હતો એ તમે બધું જાણી ગયા છો. તો કે રાજા કે તારા મોઢે બોલ. પેલા દાઢી કરી મારી, દાઢી કરી પછી રાજ દરબારમાં વાણંદને પકડી લઈ ગયા કે હવે બોલી કે હાલી કે જવાબ દે. એ કે શું ભૂલ કરી, મેં શું વાત જાણી લીધી કે હાલી કે. તો રાજા એ કે મને છે ને આપણા પ્રજાને તમને મારી નાખવા માટે કીધું, આપણા પ્રધાને તમને કોઈ બાંધવામાં લડાઈ કરવામાં પહોંચે એમ હતું નહીં, એટલે હું દાઢી કરવા આવું ને તો હજીયાથી શું કરવાનું, દાઢી કરવાને બદલે ગળું કાપી નાખવાનું. અને તમને ખબર પડી ગઈ, રાજા કે ખબર તો પડી જાય ને કે હું હોશિયાર માણસ હોઉં કે તમે કઈ મારી ભૂલ થઈ ગઈ, હવે હું કહી દી તમે. પછી તો વાણંદને પૂર્યો જેલમાં, કે તો આવા ધંધા કરશો કે પૈસા લઈ. અને પ્રધાનને પકડીને પૂર્યો જેલમાં અને કીધું કે વાણંદને 6 મહિના જેલમાં રાખો અને પ્રધાનને ફાંસીએ ચડાવી દો. રાજાએ તો બ્રાહ્મણને બોલાવ્યો કે વાહ બ્રાહ્મણ દેવતા, તમારા હિસાબે તો મારી જીવ બચી ગયો, મારો તમારા હિસાબે જીવ બચી ગયો, નકર વાણંદ માર નાખત ને, ગળું કાપી નાખત. પ્રધાન છે રાજા બની જાય, પ્રધાનને રાજા બનવું હતું, પણ આ બ્રાહ્મણના શ્લોકના હિસાબે રાજા છે બચી ગયો. પછી તો બ્રાહ્મણને તો પોતાનો રાજ પુરોહિત બનાવ્યો, કુળ દેવતા કુળ બ્રાહ્મણ બનાવ્યો. અને વિધિ બધી રાજાની વિધિ કોણ કરે, આ બ્રાહ્મણ કરે. રાજાને કંઈક કાર્ય કરવું ત્યાં બ્રાહ્મણને પૂછે, બ્રાહ્મણને તો જલસો પડી ગયો. પછી તો બ્રાહ્મણે રાજાએ ખાધું પીધું ને મોજ કરી ગોખલામાં ગોળી.